સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી હું જીનલ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ ચાર વિષય પર્યાવરણ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણમાં ભણવાના છીએ પ્રકરણ ચાર અમૃતાની વાર્તા પાર્ટ ટુ તો વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં મેં તમને એક વાર્તા કહી હતી તે બધાને ગમી હા તો બધાને ગમી જ હશે તો હવે આ વાર્તાને આપણે સમજીએ બરાબર તો હું શરૂ કરું છું વાર્તાની સમજૂતી આ વાર્તા કોની છે અમૃતાની છે જે આપણે આગળ પણ આગળના ભાગમાં જે વાર્તા જોઈ હતી એમાં આપણે જોયું હતું કે આ વાર્તા અમૃતાની છે તો ઘણા વર્ષો પહેલાંની વાત છે એટલે કે આ વાર્તા માટે આ સાચી ઘટના છે અને આ વાર્તા આ ઘટનાને થઈને ઘણા વર્ષો થઈ ગયા છે એટલે આ ઘણા વર્ષો પહેલાંની છે રાજસ્થાનમાં જોધપુર આવેલું છે તો રાજસ્થાનમાં જોધપુર આવેલું છે એની નજીક ખેજડી નામનું ગામ આવેલું છે કયું ગામ આવેલું છે ખેજડી કયું ગામ ખેજડી ક્યાં આવેલું છે રાજસ્થાનના જોધપુરની નજીક ક્યાં આવેલું રાજસ્થાનના જોધપુરની નજીક ગામનું નામ ખેજડી કેમ પડ્યું વિદ્યાર્થી મિત્રો મેં તમને વાર્તા કીધેલી છે અને તમને ખબર જ છે કે ગામનું નામ ખેજડી કેમ પડ્યું તો ત્યાં ઘણા બધા ખેજડીના વૃક્ષો ઉગતા હતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું તો ગામમાં ખેજડીના ઝાડ વૃક્ષો ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડી ગયું ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા હતા ગામના લોકો કોને પ્રેમ કરતા હતા ઝાડવાઓ અને પ્રાણીઓને તેઓ કહેતા કે વૃક્ષો છે તો આપણે છીએ ગામના લોકો શું કહેતા હતા વૃક્ષો છે તો આપણે છીએ તો વિદ્યાર્થી મિત્રો વૃક્ષો આપણને શું શું આપે છે તો વૃક્ષો આપણને હવા આપે છે લાકડું આપે છે ખોરાક આપે છે આમ ઘણી બધી વૃક્ષો ઘણી બધી વસ્તુ આપણને વૃક્ષો આપે છે તેથી આ ગામના લોકો પણ વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એ ગામમાં કયા વૃક્ષો સૌથી વધારે આવેલા હતા ખેજડીના કયા વૃક્ષો ખેજડીના તેથી નામનું નામ શું પડ્યું ખેજડી તો ગામના લોકો શું કહેતા વૃક્ષો છે તો આપણે છીએ અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય છે અમૃતા સવારે વહેલી ઉઠી જાય છે પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે છે રોજ નવા વૃક્ષ પાસે જાય છે એને ભેટે છે અને કહે છે અરે તું મજબૂત છે ખૂબ જ સુંદર છે અમને સાંભળે છે તું હું તને પ્રેમ કરું છું મને તારા જેવી બનાવો તો અમૃતા શું કરે છે કે સવારે જલ્દી ઉઠી જાય છે વહેલી ઉઠી જાય છે અને ત્યારબાદ પોતાના વૃક્ષ પાસે જાય છે અને તેને વહાલ કરે છે અને આમ રોજ નવા વૃક્ષો પાસે જાય છે અને એને ભેટે છે શું કરે છે એને બાથ ભરી લે છે અને કહે છે કે તું મજબૂત છે સુંદર છે અમને સાંભળે છે હું તને ખૂબ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવ આમ અમૃતા રોજ એક નવા વૃક્ષ પાસે જઈને એને બહાલ કરતી અમૃતાના અમૃતાની જેમ બીજા બાળકો પણ તેમના ખાસ તેમના બાળ તેમના ખાસ વૃક્ષો હતા અમૃતા પાસે જેમ પોતાનું ખાસ વૃક્ષ હતું તેમ બીજા બાળકો પાસે પણ તેઓના ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષાના છેડામાં કલાકો સુધી રમતા શું કરતા હતા આ બાળકો વૃક્ષોના છેડામાં કલાકો સુધી રમતા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણને આ એક ચિત્ર આપેલું છે તેમાં તમે જુઓ છો કે અહીં એક છોકરો બતાવવામાં આવેલો છે અને તે ગાયને ખૂબ જ બહાલ કરે છે તેમજ આ બીજા બાળકો છે એ રમે છે અને અહીં કેટલા બધા ખજડીના વૃક્ષો આવેલા છે આમ આ ગામ અહીં તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં બતાવવામાં આવેલું છે કે ગામના જે લોકો છે એ પ્રાણીઓ અને વૃક્ષોને ખૂબ જ વહાલ અને પ્રેમ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં છે તમારા ઘર પાસે શાળા પાસે અથવા આસપાસ આસપાસ રસ્તાની આજુબાજુમાં વૃક્ષો આવેલા છે તો આપણા તમને શાળામાં તેમજ ઘરની આજુબાજુ તેમજ રસ્તાની આજુબાજુ આપણે વૃક્ષ તો જોઈએ છે તો હા વાવેલા છે તમે જોયા હોય જોયા જ હશે પછી છે આપણે ઝાડ કેમ વાપીએ છીએ આપણે ઝાડ શા માટે વાવવા જોઈએ તો ઝાડ આપણને હવા આપે છે ઓક્સિજન આપે છે લાકડું આપે છે ફળ આપે છે હવાને શુદ્ધ રાખે છે આમ વૃક્ષો વાવવાથી માનવ જીવનને ઘણા બધા ફાયદો થાય છે જેથી આપણે વૃક્ષ વાવવા જોઈએ પછી છે તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે તો કદાચ તમે તમારી ઘરે તમારા મમ્મી પપ્પા કે કોઈને પણ તમે પાણી પીવડાવતા જોયા હશે તેમજ આપણે કેટલીક વાર જોયું કે શાળામાં પણ કેટલાક લોકો પાણી ઉજાળવાને પાણી પીવડાવતા હોય છે તમે બીજી કઈ જગ્યાએ પાણી પીવડાવતા જોયું છે એ તમે લખી શકો છો આગળ છે જોખમમાં વૃક્ષો સમય જતાં અમૃતા મોટી થઈ એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા તેની પાસે કુહાડી હતી તેઓને કહ્યું રાજાએ અમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલાવ્યા છે રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું તો એક દિવસની વાત છે કે અમૃતા ધીમે ધીમે મોટી થઈ ગઈ અને પછી એક દિવસ પોતાના ઝાડને મળવા માટે ગઈ અને ત્યાં ઝાડ પાસે એણે કેટલાક અજાણ્યા માણસોને જોયા અને માણસોને જોઈ તેણે કહ્યું તેઓ શા માટે આવ્યા હતા તે અજાણ્યા માણસો જોઈને ત્યાં તેઓએ તે માણસોએ કહ્યું કે તેઓએ તેને રાજાએ મોકલાવ્યા છે અને શા માટે તો ઝાડ કાપવા માટે ઝાડનું લાકડું શા માટે જોઈતું હતું તો રાજાનો મહેલ બનાવવાનો હતો એટલે એ ઝાડના લાકડાઓ જોઈતા ಆ ಮಾಣಸೋ ಜಾಡ ಕಾಪಾ